બહુ મજા કરવી છે, બહુ લહેર કરવી છે. પણ મા ભગવતી, આજે નટુભાઈ ના આત્મા નો શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ છે, એટલે જગદંબા જોગ માયા એવી ભાવેણાની ભગવતી, એવી જગદંબા 9 લાખ રૂપડી વાળી ભલેદાર ભેળિયા વાળી અને અરસોરા પરિવારની કુળદેવી માં ભગવતી કોડિયાર ના બે શબ્દો મારે ભેગવા સાંભળતા. અને મા ભગવતી ની વાત કરતા કવિઓની જીભ અટકી જાય, કવિઓના હૃદય અટકી જાય. ગુજરાત ને ગામડે ગામડે, પંચાલ ને પાણી પાણે, કાઠિયાવાડ ને કાંગરે કાંગરે, માં ખોડલ ના થાપા. એવી માં ભગવતી જગદંબા જોગમાયા ખોડિયાર ની મારે આપણી માં વાત કરવી છે એના પ્રસાદની. પણ તે પહેલા કેવી કાગ બાપુ બે કડીમાં માનો પ્રાર્થના કરી છે. કેવી પ્રાર્થના? માડી તારા ગોરહડા ઉજલા ને યકરણી સંતની, અને માડી તારા વલોણા ઘૂઘવે રે પેલા પર રે મસરાળી મોગલ ગાંડી થન ડણકી રે એ ડુંગરની ગાળીએ. અને માડી કાળી રે લટુને એ કાળો માથે ભેળ્યો, અને માડી તે તો જડબારે ફાડીને તાત તે તો જેરા રે મસરાળી મોગલ ગાંડી થન ડણકી રે એ ડુંગરની ગાળીએ. એ માડી ગાંડી થન ડણકી રે ડુંગરની ગાળીએ. એવી વાત ભગવતી રાજપુરા ની ખોડિયાર ભાવનગર ના દરબાર ની ઉપર જેને શારાત નો સાયો કરી ખોડિયાર ની મારો વિશ્વાસ કોને કહેવાય, ભરોસો કોને કહેવાય? કવિ કાગ બાપુ ની રચના એની વેદના ની વાત. પરોસે રેવા ભરોસે રેવાય એમાં આપણું ડાપણ નો ડોળાય, ભગવતી ના ભરોસે એ રેવાય. વૈદ ઘરના વાટેલા ઓહળિયા એ ઓલ્યા ઓળખ્યા નો ઓળખાય. વૈદ ને ઘરે બધા ઓહળિયા ને વાટી નાખે, એમાં લીમડો હોય, એમાં પીપર હોય, એમાં પીપળો હોય, એમાં આવળ હોય, બાવળ હોય, એ વાટી નાખે પછી કોઈ મર્દ એવો નથી પાડતો ઓળખી શકે કે આવડો છે, કોઈ ન ઓળખી શકે. અને કોઈ ઓળખી ન શકે વાટી નાખ્યા પછી. એમ જગતની માલપા, હું તો એમ કહું નટુભાઈ જેવા કોક કોક જગદંબાને ઓળખે કે જગદંબા કોણ છે. એટલે કવિ કાકે કીધું, વૈદ્ય ઘરના વાટેલા ઓહળિયા
એ ઓલ્યા ઓળખ્યા નો ઓળખાય જી ભરોસે રેવાય. પણ કેવી વાત, એ માતાજી ના ભરોસે રેવાય, ભગવતી ના ભરોસે રેવાય. ભગતજન ની ભીડ ભાગવા, ભગતજન ની ભીડ ભાંગવા, એજના ભેથી ઉતરી આય, ભગવતી ના ભરોસે એ દેવાયજી. એવી ભગવતી, એવી જગદંબા. પણ મારે ભરોસો કોનો ભરોસો એટલે શું? મારે બે શબ્દ કહેવા બરાબર. બધી મજા કરવી છે, ભુવાને રમાડવા, તુણાવાસ તમને પણ રમાડવા, બધી મજા કરવી છે. પણ મારે એક 65 મિનિટ માં ભગવતી જગદંબા ખોડિયારના એક પડસાની વાત, અદભુત ચમત્કાર. આ બધાએ મારી કેસેટમાં આ બધા સાંભળી છે, પણ છતાંય મને એમ થયું કે મારે રજૂઆત કરવી. પણ ભરોસો એટલે શું? બરોબર એમ કહેવાય કે જાહલને સિંધમાં બાપ સોમરે કેદ કરી, અને એ જાહલ ને કેદ કર્યા પછી બહુ બધાની વાત કરું તો મિત્રો, એ તેથી જાહલની પાસે એ પેની નહોતી, કાગળ નહોતો, આપણે બધાને ખ્યાલ નહોતો. ખ્યાલ આપી દઉં, એ જાહલ એટલી બધી રૂપવાન હતી, એના રૂપની ઉપર મીટ ન મંડાય. અને અમીર સુમરાનું રાજ હતું, અને ફોર્ટ મળી દુષ્કાળ પડ્યો, ને એ વર્ષને વર્તવા માટે સિદ્ધ મલકમાં આવ્યા. અને ના અમીર સુમરાને બરોબર એમ કહેવાય કે આમ નગર સરસામાં નીકળવું, જંગલમાં ઘોડાઓ સવાર ઉપર થઈ, અને એમ કહેવાય કે તેથી અમીર ઉમરાઓ પ્રધાનજી સોબદાર બધા સાથે છે. અને નદીના પટની માલપાલી વીરડા માલી પાણીની હેર ભલી, ને બરોબર એમ કહેવાય કે આયરાણી હાટ કરતી નદીના કાંઠા પર ઉઈ આવે. સૂર્ય તપીને એમ કહેવાય બરોબર સૂરજની કરણો એની ત્રાંબાની હેલ ઉપર પડે, ને એમાંથી કેટલા બધા સૂર્યના પ્રકાશ દેખાય, એવી જાણી હેલ ઉડતી એમ આયરાણી વી આવે છે. છડાફ લગામને કહે છે. અને અમીર સુમરાએ કીધું એના સોબદારને કે આ પહેલી સ્ત્રી આવે કોણ છે? અત્યાર સુધીમાં મેં પહેલું વહેલું આવું રૂપ જોયું છે. અમીર સુમરાના સોબદારે કીધું કે હાપના બાદશાહ, એ આપણા મલકની સ્ત્રી નથી. હે, આપણા મલકની સ્ત્રી નથી, તો સોરઠ માલી આવ્યા છે દુષ્કાળને ઉતરવા માટે, એટલે વર્ષ વર્તવા માટે આવ્યા છે. પણ અમીર સુમરાએ સોબદારને કીધું કે જાવ એને સમજે તો સમજાવીને લાવો, નહીં તો મુસ્કે ટાઈટ બાંધીને મારી ઘસેરીમાં લાવો, મારે બે શબ્દો પૂછવા છે. અને ટૂંકમાં કહી દઉં તો જેથી આયરાણી એમ કહેવાય કે જાહલને કસેરીની માલિપાલ આવ્યા. અમીર સુમરાએ શબ્દ એક પૂછો અને બીજો એક કટાક્ષ શબ્દ કીધો, એટલે આયરાણીનું શરીર લુવારીની કોડમાંથી લોઢું દગાવીને બહાર કાઢીને જે લોઢાનો કલર બની જાય, એવો લાલ સોલ આયરાણીનો કલર બની ગયો શરીરનો, અને રૂવાડા સમ 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 શરીર પણ મડા થવા. એને આમ કરીને આ માથ છોકરી કીધું, એ બાદશાહ શું કીધું? એને એને મર્મ ભર્યો શબ્દ લખ્યો છે કવિ, છેટો રેજે સુમરા મને સમજે કાળી નાગણ, કા તો તારો દી ફેર્યો ને કા આહિર છીચો તું અજાણ, આયરાણી જાહલે સ્વભાવને વાળી દીધું. આયરાણી કીધું કે જહાપના બાદશાહ, મારે 6 મહિનાનું વરત છે, 6 મહિનાનું મારું વરત પૂરું થાય પછી તું કહીશ, એ તારું વસન પાળી દેશે. અને તેથી બાદશાહે કીધું તો મારી નજર સામે કેદ કરી દીધી, નજર સામે નજર કેદ, જાહલ નજર કેદ કરી. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, સોનાના થાળમાં 32 વાનીના ભોજન આવે, અને જાહલને આગળ મૂકીને એમ કે સોબદાર કે જમી લ્યો, એ થાળને અડે તો નહીં પણ એની સમજ હોય,
આ આ સ્વર એટલું ખમીર જવો બાપ, આ સ્વર એટલું ખમીર. એ આયરાણી એ મનમાં મનમાં કીધું કે આવા પાપી માણસના ભોજનને જમાય તો નહીં, પણ એના થાલને અડી જાવ તો મારી કાયા ઉપડાઈ જાય. કેવી જાતવાળી સ્ત્રી છે, એના એના ભોજનને અડી જાવ તો એ મારી કાયા, આવો સમજો, આવો મારી કાયા ઉપડાઈ જાય, મારીથી જમાય નહીં. પણ આમ કરતા 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 જાહલ એના ભોજનને જમતી નથી, શરીર સુકાતું જાય છે. અને એ આયરાણીએ ટૂંકમાં તમને વાત કરી દો તો જાહલે ચીઠી લખી અને એ ચીઠીને પેક કરી અને બહાર ફગાવી, અને તેથી સામત આહિર એનો ઘરવાળો જાહલનો એ ચીઠીને લઈને જુનાગઢની કચેરીની મહેલ પર નવગણસિંહ મહારાજ પોતાના સિંહાસન પર બિરાજમાન થાય અને સૂર્ય જેવું સતર ફરે એ કચેરી આંકડા ફરી જાય અને એની મહેલ પર આમ ચીઠી ફગાવી, અને ચીઠી ફગાવીને ચીઠી આવી એટલે નવઘણે કીધું મંત્રીને શું આવ્યું છે? એટલે મંત્રી એમ હાથમાં લીધું, ખોલી, મહારાજ ચીઠી આવી છે પણ કાગળની નથી, કાપડની ચીઠી. બરાબર સમજવા જેવા શબ્દો છો, આજે હું બોલું ને એ શબ્દો સમજવા જેવા છે. પણ કાગળની નથી પણ કાપડની ચીઠી છે, અને એમાં એ મહારાજ એમાં અક્ષર લખેલા છે પણ સાઈ ના અક્ષર નથી. તો નવઘણ કે સાઈ ના અક્ષર નથી મંત્રી કે, પણ હે મહારાજ. એટલે નવઘણ કીધું તો શેના છે? સાઈ ના અક્ષર નથી, લોહી ના અક્ષર છે. હે, લોહી ના અક્ષર લખે એવું મારું રાજમાં મારી રહીત કોણ દુખી કે મને લોહી ના અક્ષર ની ચીઠી લખે? અને મંત્રીએ બે ચીઠીના બે કડીને બોલ્યા છે, પણ તેથી એની ચીઠીનું લોહી નહોતું, એ જાહલની વેદના. એક કડી બોલી જાઓ બાપ, કે જાડા માથાલ કુરબાન કરી એ કુતલેશ્વર સામી બસ ભરી, અને તે દી વીરા તારી જીત ની નોબત ગોર રડી. હે નવગણ, હે મારા વીરા, હે બાપ, મારો બાપ દેવા બદલ આહિર 10,000 આહિર ના જુવાનિયા ને લઈ અને માથા દેવા માટે જે દી નીકળ્યો તે દી સાંભળી લે બાપ, મારી માટે નહીં, તેથી તારી જીતની નોબત ગોરડી. એ વાતને ભૂલી જતો ભલે તને હું ગણાવતી નથી, પણ બીજી વખત તે મને મારા માંડવામાં તે મને કાપડાની ગોર કીધેલ, એ વાતને ભૂલી જતો ભલે. પણ કેટલી બધી ચીઠીના કેટલી બધી કડીઓ લખીશ, પણ હું શેલી કડી કહું, એ કડીમાં જાહલે રોતા રોતા એની વેદના ફેલવી દીધી. આપણે બોલીએ તો આપણું હૃદય ભરાય જાય કે મારી માને થાનું ધાવતી નથી, અને ધાવણ માતે તો ઝૂંટ કરી એ તારી બેની લાજમાં લૂંટ પડી, એ મને યાદ ના બતારું વેસે આંખ. બાપ નવઘણ, કદાચ 6 મહિનાની અવધિમાં છો હું, નજર કેદમાં છો સુમરાની, અમીર સુમરાની, પણ કદાચ એક દી મોડો પડીશ ને, એક દિવસ તો ન્યા રહી, પણ એ નવઘણ 6 મહિનામાં એક ઘડી તું મોડો પડીશ તો હું સોરઠનું ધાવણ ધાવી છું બાપ, જીભ કડીને મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખી છે. અને માને પ્રાર્થના કરી કે હે માં, હે ભગવતી, હું ગળધરાની ગાવડી છું, મારા વીરની વાર કરજે બા. અને તેથી નવઘણ એટલા શબ્દો સાંભળી અને લવલા ઘોડાનો દલકટક તૈયાર કર્યો, હુકમ કર્યો પ્રધાનજી શબ્દરો આ બધા તૈયાર થઈ જાઓ, આજ મારી બહેનને વાર જાઓ. અને આમ તમને કહું ને તો બહેનને ભાઈનો પ્રેમ લખીને કવિએ એની કલમને ભાંગી નાખી છે, ભાઈને બહેન જેવો જગતમાં કોઈનો પ્રેમ નથી. માથે હેલ લઈને બીજાના ઘરનું પાણી ભરતી હોય પણ પગમાં ઠેસ લાગે
તો ખમ્મા મારા વીરને. એ બીજાને કોઈ થી ન કીધું બેનડી, ગમે બેનો અઢારી વર્ણમાં ગમે હોય, પણ બેન ને ભાઈના પ્રેમથી કોઈનો વધારે પ્રેમ નથી. કવિ કલમ ભાગી નાખી. અને ઈ દેદી એમ કહેવાય નવઘણ નું નવ લાખ ઘોડાનું ધોલકટક નીકળ્યું, પણ મારે એ કેવું છે આપણી પાસે કે તેથી માણસ નતો દેખાતા, ઘોડા નતો દેખાતા, પણ બાર નવ લાખ માણસો હાલું જાય ને એના ઘોડાના ડાબલા એક જ અવાજ આવે, પકડતા 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 પકડતા. ધૂળની ડમરી ઉડીને આખો આપ ધુખડો કરી નાખ્યો, માણસને ઓળખાય ને એવો બનાવી નાખ્યા, ઘોડાને ઓળખાય ને એવી ધૂળ ઉડતી હતી, પણ બરોબર દિવસ થોડોક હતો. અને માર્ગ ને કાંઠે આમ કરીને આમ હાથમાં બંડીકો લઈને એક સારણી આને કીધું, રોકાઈ જા બાપ રોકાઈ જા. પણ જેને ભાર લાગ્યો હોય ને એમ સારણીયાણી ના શબ્દો નો ભાર લાગ્યો, નવઘણે લગામ ને ઘોડા ની શરફ લે છે. નવ લાખ માણસો ઉભા રહી ગયા, પણ નવ લાખ માણસમાં નવઘણ થી માંડીને છેલ્લે ઉધીમાં કોઈની હગી બેન નહોતી. જ હાલ મારી વાત ઉપર ધ્યાન આપ્યું, કોઈની હગી બેન નહોતી, ધર્મની બેન હતી, પણ નવઘણ થી માંડી નવ લાખ માણસમાં એમ કહેતા ક્યાં જાવ કે બેન ની વારે જાવ, ક્યાં જાવ કે બેન ની વારે જાવ છે. અને એ નવઘણ મારે કહું છું બાપ, દીદી આય ને કીધું આય શું કામ રોકો છો, ભણે બાપ અમારો આ માર્ગ ને કાઢે આ સારણ નો નેહડો હોય, અને આ માર્ગે કોઈ માણસ ભૂખ્યા જાય, કોઈ માણસ તરસ્યા જાય, તો અમારી જનેતા લાજે, તો અમારું કુલ લાજે, તો અમારી કુળદેવ લાજે બાપ, આની કોઈ ભૂખ્યા તરસ્યા ન જાય. નવઘણ દાંત કાઢ્યા હસ્યો, જુનાગઢ નો રાજા, જુનાણા નો રાજા હસ્યો, એને કીધું એ આય મને જમવા રોકો છો, હા હા આય મારું નવ લાખ માણસના દળ કટક ને તમે પાણી પાય ને કહો, પાણીનું પૂરું નહીં પડે, હે પાણીનું પૂરું નહીં પડે. અને માતાજીના મોઢાની ભરકુટી ભરી ગઈ, અને મા ભગવતી કીધું કે હે નવઘણ સાંભળી લે બાપ, આ સારણ તણા સવાલ પાખેલા કોઈ થી ભોય પડે નહીં, જુગ જાય તો જૂના થાય ને, અમારા સારણોના શબ્દો છે બાપ. હે નવઘણ સાંભળી લે, એક પગ અમારો સરાડવા ગામના પાદરમાં હોય, અને એક પગ દિલ્હીના ખોબરગઢના કાંઠા પર હોય, પછી નવઘણ તારું નવ લાખ માણસ તો કહેવાય. નવઘણ ને આયના શબ્દો નો વિશ્વાસ આવી ગયો, મા ભગવતી રોકાઈ જા રોકાઈ જા રોકાઈ જા બાપ રોકાઈ જા. નવઘણે હુકમ કરી દીધો, લશ્કર બધું સાવણી નાખી દીધી, ઘોડાને ઘોડારમાં બાંધી દીધા, અને તેથી માતાજી નવઘણ ની સામે રસોઈ બનાવવા માંડ્યા. પણ કેવી રસોઈ કેવી, તેથી ગેસના સુલા નહોતા, ઘરના પ્રાઇમર્સ નહોતા, ઘરના સુલા નહોતા, જંગલમાં ત્રણ માટીના ઢેફા મેકી, પ્રજાપતિ એટલે કુંભારના ઘરનો કાળો પાટગ્યો એટલે કુરડી મેકી, કવલી કહેતા કાળી ગાયનું દૂધ ધોઈ નાખ્યું અને કુરડીમાં દૂધ નાખ્યું, એક મુઠ્ઠી ભરીને માતાજી ખોડિયારે વરૂડી ખોડિયારે તેથી સોખા પીર્યા હતા. માતાજી જગદંબા જો માયા એ ખીર બનાવીને તૈયાર કરી, અને એ વખતે નવ લાખ માણસોને કીધું જમવા બેસી જાઓ. હવે નવ લાખ માણસ જમવા બેહે એની પંગત કેવડી મોટી હોય, નવ લાખ માણસ બેહે. માં ખોડિયારે બધાને જમવાનો હુકમ કરી દીધો, બધા જમવા બેહી ગયા. ઈ વખતે એક 14 વર્ષની દેવકન્યા હોયા બાટે સારણ ની પીઠળ ઉભા છે, અને માં ભગવતી જગદંબાએ કીધું એ પીઠળ હાય કે વડલાના પાંદડાની હેઠે પાડ, નવ લાખ માણસને જમાડે એટલા વાસણના સારણના નેહડામાં ક્યાંથી હોય બાપ. અને તેથી હોયા બાટી સારણની પીઠળ એમ વડલાને ઝંઝીરો માર્યો, જેમ હાથમાં લાકડી લઈને હલાવે એમ વડલાને માતાજી હાથ દીધો કે આ વડલો હલવા માંડ્યો, ઝંઝીરો માર્યો, અને જેટલા પાંદડા ફટ 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 ધરતીને અડે એટલા પાંદડા માલી વરિયાળી ઘાટની કહાની તાહાળી બની જાય. વરિયાળી ઘાટની કહાની તાહાળી, આમાં તો કોક કોકે વરિયાળી ઘાટની કહાની તાહાળી જોઈ હોય ભલે. હા વરિયાળી ઘાટની કહાની તાહાળી તો ઠીક, પણ પહેલાના કટોરા ગયા હવે તો. પણ મારે કહેવું છું બાપ, વરિયાળી ઘાટની કહાની તાહાળી નવ લાખ બનાવીને આ પીઠળ હાથમાં કહાની તાહાળીના વાસણ લઈને પીરવવા માટે ઉતર્યા, બધાને ખાલી વાસણ પીરસ્યા, અને પછી હાથમાં કુરડી લઈને મારી વરૂડી ખોડિયારે પીરવવા ખીર ઉતર્યા, પણ રૂપ કેવું લાગે
માતાજી ભગવતી વરોડી ખોડિયાનો રૂપ કેવું લાગે છે? પણ મારે કેવું છે બાપ, ભાંગિયા રંગની કાપડી, ભાંગિયા રંગની જીમી, માતાજી માથે ભેળીઓ ઓઢો છે, લેલાટમાં ત્રણ કંકુની આડ પૂરી છે, ટીલડી લેલાટમાં તપે છે, અને છૂટા કેસ કહેતા માથાના વાળી મેલ્યા છે, માતાજી માથે કાળો ભેળીઓ ઓઢો ને હાથમાં સાંધીના કણદિયા, અને મા ભગવતીને પગમાં સાંધીના કાંભીને કદલા, સૂર્ય પણ શરમાઈને ઉભો રહી ગયો છે. માતાજી ખોડિયાનું રૂપ જોયું, શું કામ? નવ લાખ માણામાં કોઈ બોલતું નથી, કોઈ ચાલતું નથી, કોઈ તાણીને સુવાસ લેતું નથી. માતાજી ખીર પીરવા ઉતર્યા છે, પણ એક જ અવાજ આવે, કયો? ખણી 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 ખણી. શાનો અવાજ આવે છે? માતાજી હાલે ને, તારે એના પગમાં પહેરેલા કાંબીને કડલા સાંધીના છે ને, એ હામાહેમી પગની માલપા એક જ પગમાં કાંબીને કડલું, એ બે આમ ભટકાય ને, એનો અવાજ આવે, ખણી ખણી ખણી. માતાજી નવ લાખ માણાને ખીર પીરી અને પેટ પૂરણ જમાડીને પાછા ફેર્યા, તો મારી વરૂડીની કુરડીમાં ખીર નો ખૂટી. એક કોળી ગાંચમાં નવ લાખ ઘોડાને ધરવી દીધા. માતાજી જગદંબાએ બધાને રાત વારસો કરાવ્યો, સવારમાં દિવસ ઉગ્યો. પણ રાજપૂતોને માતાજીના પગે લાગવાનું આસન કયું? નવગણ ઉભા થઈ, જમણો ગોઠણ ધરતી પર, ડાબો ગોઠણ ઊંચો, ડોકમાં સાફાની આમ આટી નાખી છે, અને હાથમાં તલવાર લઈને માને માથું ઝુકાવીને કીધું કે એ વરોડી, એ આ ખોડિયા, હવે મારી બહેનની 6 મહિનાની અવધિમાં શારદી બાકી છે, માં મને હવે રજા આપો, મને વિદાય આપો, માં મારી બહેન મારા એના ખોડિયામાં પ્રાણ કાઢી નાખશે. અને માં ખોડિયારે કીધું કે જા નવગણ, તારા ઓવારણા લો બાપ, જ્યાં તને ભીડ પડે ને ત્રણ વાર કહેજે કે આવજે મામડિયા ની ખોડિયા ને, જો ત્રીજે હાથે ન આવી જાવ તો મામડિયા માદાની ખોડિયા. આન ભગવતી જગદંબાનું નામ લઈને એક રાત ને એક દિવસ નવગણ આલે, બીજો દિવસ ઉદય થાય, કે તો સિંધન મલક ની નજીક પગી જાય, પણ આડો દરિયો છે, સીધોઈ નદી છે, પંખી પણ ઉડી ન જાય સિંધમાં, એવા ભમરા શોખી કરે ભમરા. નવગણની મતી મુજાણી, માણસ જતું નથી, પંખી ઉડી ન જાય, પછી માણસ તો ક્યાંથી જાય? અને નવગણે આમ આકાશમાં નજર કરીને મન મુજાણું, એટલે કીધું કે એ માં, એ ભેળિયા વાળી, એ ખોડિયાર, આવજે મામડિયાની ખોડિયાર, આવજે મામડિયાની ખોડિયાર, ને આવજે મામડિયાની ખોડિયાર. કીધું તો ઘટાટો વાદળીને માલપાલે કાળી સકલી બની, ફટ 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 નવગણના નેજા પર આવીને માં ભગવતી આકાશ માલિક એ બી વાત કરો, એ નવગણ આમાં મુજાઈ ગયો બાપ, કે મારે હું તો મુજાઈ જાઉં, હું તો માણા છું માં, પણ હવે શું કરું? કે દરિયામાં તારા ઘોડાને નાખ, મારી દરિયામાં ક્યાંથી નાખો, આડા ભમરા છે. માઈ આમ નજર કરી માં ખોડિયારે, ક્યાં તો સિંધની શિકોતર અને પઠોપીર સિંધના સુમરાની ભમરાના રૂપમાં શોખી કરે, કોઈ પંખી ન જાય, પછી માણા તો ક્યાંથી જાય? માં ખોડિયારે આમ નજર કરીને કીધું કે હે શિકોતર, તને આ સુમરો નિવેદ હું આપે? કે મને કોઈ લાભે છે, અરે હાલ હાલ મારા હોર્ટમાં મારો નવગણ ગોળ ઘી સોખા આપશે, અને તારા પઠા પીર ને સોખા ઘી નું સુરમું આપશે બાપ. આજ માણે માણસના હગા ને દેવે દેવના હગા હું દેવી છું, અને માં ખોડિયારના વસને શિકોતર બંધાઈ જાય. આ નવગણના નેજા ઉપર રમતું કરવા માંડે, અને પછી માં ખોડિયારે કીધું કે હે નવગણ આમાં, હવે તારા ઘોડાને દરિયાના પાણીમાં નાખ. મારે દરિયાના પાણીમાં? હા હા બાપ, તારા ઘોડાને આગલે પગે પાણી ઉડે, તારા ઘોડાના પાછલા પગે ધૂળની ડમરી છડે, અને દરિયાના પાણીના બે ભાગ તો થઈ જાય, પણ નવગણ દરિયાના પાણીમાં માર્ગ ન પાડી દઉં તો મામડિયા સારણની ખોડિયા. નવગણે આમ લગામને ખેંચી, વાતની મજા તો હવે છે, લગામને ખેંચી અને જાય ખોડિયાર કરી, અને દરિયાની માલપા ઘોડાને નાખ્યા, પણ ક્યાં તો આકાશની માલપા પડકારા થવા માટે, પણ કે બાબા આકાશમાં પડકારા મળ્યા થવા, ખમા નવગણ ખમા. પણ જયારે આજ
ભાવનગરમાં માધવ બેમા નટુભાઈ મિસ્ત્રી હરસોરાના આત્માને શ્રાદ્ધ નિમિત્તે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ જ્યારે ગોઠવો હોય, આવા ડાકડમર વાગતા હોય, ભગવાન વેખમાને યાદ કરતા હોય, અને એમાં માં ભગવતી જ્યારે નવઘણના સામે દરિયામાં માર્ગ મંડે પડવા અને પડકાર કરવા માટે એવું તાણું આવે, અને એટલા બધા માણસમાં જો મારી ખોડિયાર કોકના કુળમાં હોય અને ખોડિયારના કોઈ વિશ્વાસો બેઠા હોય અને આમાં ગમે ના બેઠા હોય અને માં ખોડિયારના વિશ્વાસો ભૂવા અને આ ટાણે જો ખોડિયારનો એક ખમકાર એક પડકાર ન થાય તો મારી ભાવેણા એની ભગવતી. અને આજ અને હું તમને કહું નટુભાઈ બહુ વિશ્વાસું એના કુળદેવી ખોડિયાર, અને મારે કેવું છે બાપ ખોડિયારની વાત કરું અને એટલા બધા માણસમાં જો ખોડિયારનો એક આંકલો આવીને ખમવા ન કે તો મારી મામડિયાની ખોડિયારની વાત આજ માતાજી એ નટુભાઈના આત્માને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે એટલે ખમા કહેવાય. એક તાળી વધાવવાનો બાબા હનુમાન આજ મારી ખોડિયાર આવ્યા છે અને એની હાજરીમાં અરે આમાં ગમે દેવના ભૂવા બેઠા હોય, કોઈ મેલડીના, કોઈ ખોડિયારના, કોઈ ચામુંડાના, કોઈ મારી બોસરાજીના, અરે ગમે દેવના ભૂવા ગમે ના બેઠા હોય અને આ શોખની માલપા અને મારી ખોડિયારની હાજરીમાં એની દેવનો આવા ડાક નંબર વાગતા અને ભગવાન બેક માની યાદ કરે. અને કેમેરાવાળાની વિનંતી ભરતભાઈ બધા જેટલા ભૂવા ધૂણે એટલે આવી જજો કેમેરામાં, અને જ્યાં બેઠા એના એની દેવનો ખોડિયારની હાજરીમાં એક એક હાંકલો ન આવે તો ભાવનગરમાં ભૂવા નહીં મારી ભગવાન. અરે ગમે દેવના ભૂવા હોય જમાઈને બેઠા હોય અને એની દેવનો એક એક આંકડો ન આવે તો મારી ભગવતીના ભૂવા લેવા એ ખમા કે દે મારી ખમા કે દે. આવો સાહેબ ધન્યવાદ તારા બાલુડાને ખમા કે દે બાબા. હે સમુડા ઓ બેલડી ઓ ખોડિયા ઓ મારી વાત હલીપુર વાહ ભલા 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 વાહ. આજ ખમા કે દે માડી ખમા કે દે તારા બાલુડા ને ખમા કે દે વાવા વાવા હલીપુર ઓ મારી સમુડા ભલા 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 ભલા. અરે બાબા અટાણે એટલા બધા ભુવાના ખોળીએ મારી ભગવતીઓ એમ આવ્યા છે. આ ધરછોરા પરિવારનો પ્રેમ જાણી, ભાવ જાણી, અમારા મનોજભાઈ ને સુનિલભાઈ ને એના આખા પરિવારનો ભાવ જાણી, ભરતભાઈનું કોક ફોનાનો રથ લે, કોક રૂપાનો રથ લે, કોક પુષ્પક વિમાન લઈને આજ માધવ બેમા આવ્યા છે. આ ટાણે કોઈને અડદના સુખાના ઘઉંના મેલા મંત્રના દાણા આપી દીધા હોય અને આજ અહીં લાવન બાપ બાળપણમાં પાયેલું ગઢપણમાં ઓકાવે નહીં તો તો મારી ભગવતીઓ નહીં બાપ. તારા બાલુડાને ખમા કે દે
કોઈને દુનિયાના ડોક્ટરો ના પડતા, સંતાન ન થાય એવા કોઈ વ્યક્તિ બેઠા કોઈને કહેતા નહીં, પણ બે આહુડા પાડીને સકલપ કરી લો, બાપ દુનિયાના ડોક્ટરને ખોટા પાડીને દીકરા ન આપે તો ભુવાઓને ખોળીએ દેવીઓ ન કહેવાય બાપ. ખમા કહેજે માંડી ખમા કહેજે તારા બાલુડા ને ખમા કહેજે માનરણ જણ માના ખણણ માના રણજણ ખુકરા વાગે માના રણજણ ખુકરા વાગે બાબા સાહેબ માં ભગવતી જગદંબા આવ્યા, પણ કેવો ભાવ લઈને આવ્યા છે, કેવો પ્રેમ લઈને આવ્યા છે. અને તમને કહી દઉં તો મિત્રો, અહીંયા જ્યારે કથા કરી પહેલી વહેલી નટુભાઈ કીધું કે મનોજના ઘરે સંતાન નથી, આ મને યાદ આવી ગયું એટલે કીધું, અને મનોજના ઘરે સંતાન નથી અને માની પાસે પ્રાર્થના, બધા ડોક્ટરો એમ છે કે આરું બહુ અઘરી વસ્તુ છે. તો માતાજી બે કામ કર્યા, આ હું બેઠો તેજ ઉપર અહીંયા કથા કરી હતી અને આ કથાનું બે ઠેકાણે ફળ, એક રૂપસંગભાઈ રજપૂતને ઘરે એના દીકરાને ઘરે એક દીકરીઓ આપો માય, અને નટુભાઈના દીકરાને મનોજભાઈને દીકરીઓ આપો, આ એનું ફળ છે. આ આ ખોટી વાતો નથી, ડોક્ટર નો કરે દેવી કરે રૂપસંગભાઈ, આ એનો પુરાવો છે બાપ, મને યાદ આવી ગયું એટલે મેં કીધું છે. પણ એવી ભગવતી જયારે આવ્યા તારે બાપ, એવી જગદંબા આવ્યા તારે, મારી વિનંતી માતાજી કેવા આવ્યા છે, આવો 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 રૂપસંગ આવો આવો બાપ આવો, ધનવાદ 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 ધનવાદ, મને યાદ આવી ગયું બાપ. આ જેને આ આ પાંચ સાત વર્ષ મારા ધારામાં થયા છે લગભગ, વાહ દેવી શું ન કરે દુનિયાની માલપા. અરે અત્યારે તો બધો માણસો એમ કે આમ નહીં આમ નહીં આમ નહીં, જ્યાં માતાજીનું નામ આવે ક્યાં કેટલા બધા હું ગાય બોલો, હા કેટલા બધા, પણ નહીં બાપ કેવી ભગવતી. તો માં ભગવતી જ્યારે એવી માં જગદંબાનો ડાકણો તાલ વગાડું, તારા બધાય બે હાથ જોડી અને ખાલી તાલ દેવાનું, ઉસાદ કરી અને તાલની દાલ તાળી દેવાની છે બધાય, અને મોજ આવે તો રમમાં ઊભું થઈ જવાનું, કારણ કે આ માનો માં જગદંબાનો કાર્યક્રમ છે એટલે એમાં તો નસાઈ જાય, તાળી પડાઈ જાય, કંઈક દેવાય જાય. તો બાપ મારા તમારા પાપ પડી જાય, તો મારા ભાઈઓ ને બહેનો બે હાથ ઉસા કરી અને એક તાલે તાળી પાડીને દાંત દેવાનું છે બધાય, બિલકુલ શરમા નગર. અને માની પાસે કોણ શરમાય બાપ, હવે રાહડે રમે એ બે હાથ ઉસા કરીને શરમા નગર બાપ, ગરબે રમે મારી એવી ઉમળી બાપા રાહડે આવ્યો, ભાવનગર શહેર બાબા
એક મારી વિનંતી છે ભાઈ 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 મારી ઘડિયાવાળી શક્તિમાં ભાઈ 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 આવી જાઓ આવી જાઓ આવી જાઓ બાબા બાબા ભાઈ ભાઈ જાયમો જાયમો ભાવનગર નો જાયમો બાપ આવો ઘણો જો ધનવા એટલા બધા અમારા ભાઈઓનો મોજ હોય તો અમારી વિનંતી ભાવનગર સિંહણ બની રે કાળી નાગણબની સિંહણ બની રે કાળી નાગણબની મેલડી દેવી મારી ઓહો હવે નો દેવાને મારી માત ને મળી તમે જાવ તો મુગટ મેલી જાજો માધવ દિવસ મારા તમારો વાગે ને